મારી તો ગઈકાલે જ ગઈકાલે મંત્રી આવ્યા હતા ત્યારે મારી ઈચ્છા હતી કે મને પણ મોકો મળે સ્વાગત માટે બે શબ્દ કહેવાનો કે જેથી કરીને મહિલાઓને હું સન્માન માટે બે શબ્દ કહી શકું. પણ ગઈકાલે પ્રોગ્રામ એવો હતો કે બધી જ મહિલાઓને બોલવાની તક આપી. આજે હું આભાર માનું છું આદિત્ય એનજીઓનો કે જ્યાં મને આજે તક મળી મોકો મળ્યો તું મહિલાઓને આપણી બહેનો માટે બે શબ્દ કહી શકું, બે શબ્દ સન્માન માટે બોલી શકું એવો બધા મોકો મળ્યો એ બદલ હું એનજીઓનો આદિત્ય એનજીઓનો આભાર માનું છું. અને એક સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો. પણ એટલી તમને ખાતરી આપીશ આજે મોકો છે, પ્રસંગ છે. મારે આ પ્રદેશનો એમપી બહેનો છો, આ પ્રદેશનો એમપી તમે બનાવ્યો છે, તમારી ફરજ છે કે તમને પણ હું એમપી બન્યા પછી મેં શું કામો ચાલુ કર્યા છે એની વિગતો આપવાની મારી પણ તમને ફરજ છે. એમપી હું આજે બન્યો છું. આપણે જે ઘોષણા પત્ર બહાર પાડી અને એમાં જે પણ જેટલા પણ આપણે મુદ્દા લીધા એ મુદ્દા માટે જ્યારે પાર્લામેન્ટ શરૂ થઈ એની સાથે જ બધા જ આપણે કામો બધા જ મુદ્દાઓ હાથમાં લીધા, બધા મુદ્દાઓ માટે પાર્લામેન્ટમાં બોલવાનું ચાલુ કર્યું. સરકાર ત્યાં બેઠી છે, સરકાર સામે પણ બોલવાનું ચાલુ કર્યું. આ પ્રદેશમાં જે મુશ્કેલી છે, આ પ્રદેશમાં જે સમસ્યા છે એના માટે રજૂઆત કરવામાં આવી. હું માનું છું કે કેટલાક મુદ્દા આપણે પાર્લામેન્ટમાં ઉભા કર્યા, સરકારની સામે રજૂ કર્યા, પણ હજુ સુધી એનું સમાધાન થયું નથી. કેટલાક મુદ્દા મેં એ પણ જોયા કે પ્રશાસનમાં કેટલાક વ્યક્તિ એવા બેઠા છે કે જ્યાં ખરેખર સમસ્યા છે, ખરેખર મુશ્કેલી છે, લોકો તકલીફ અનુભવ કરી રહ્યા છે, એવા સમયે પ્રશાસન તરફથી જે સહયોગ નથી મળતો, પ્રશાસન તરફથી સમસ્યા હલ નથી કરવામાં આવતી અને મનમાની કરવામાં આવે છે, લોકોના ઘરો તોડી દેવા, લોકોની દુકાનો તોડી દેવી, કર્મચારી સરકારી કર્મચારીઓને હેરાન કરી દેવા, કાયદેસર જ્યાં એમને હક મળવો જોઈએ, અધિકાર મળવો જોઈએ એમાં પણ કર્મચારીઓ સાથે અન્યાય થાય છે. નાની નાની પદો પર બેસેલા કર્મચારીઓને હટાવી દેવાની વાત થાય છે. દિલમાં તો દુઃખ લાગે છે, મને પણ એમ થાય છે કે આ શું થઈ રહ્યું છે. પણ મનમાની અહીંયા પ્રશાસનમાં મનમાની એટલી બધી છે કે જે પણ અવાજ ઉઠાવવા જાય, જે પણ બોલવા જઈને ચૂપ બેસજો ને જો તમારી સામે પણ કાર્યવાહી થશે એ રીતની વોર્નિંગ આપવામાં આવે છે. એક તરફ દેશમાં આટલી જબરદસ્ત લોકશાહી લોકતંત્ર છે, ચૂંટાયેલી પાંખ અહીંયા બેઠી છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે આ પ્રદેશમાં, પણ ના ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ સાંભળે છે, ના વડીલોનો કોઈ સાંભળે છે, ના કોઈ આગેવાનોનો સાંભળે છે. એ પરિસ્થિતિ આજે આ પ્રદેશમાં થઈ છે. અને આજે તમારી વચમાં જે આવ્યો છું એ કહેવા માટે આવ્યો છું કે ના હું હિંમત હારો છું, ના તમે અપેક્ષા છોડજો. તમે જે અપેક્ષા રાખી છે એ તમારે અપેક્ષા પણ છોડવાની નહીં, કારણ કે હું પણ હિંમત નથી હાર્યો. લડાઈ ચાલુ રહેશે, રજૂઆત ચાલુ રહેશે, અવાજ ઉઠાવતા રહેશું. જ્યાં મારી ફરજ છે, મારી જવાબદારી છે, જ્યાં મારે અવાજ ઉઠાવવાનો છે, કોઈ મને એમ કહેશે કે તમે તમારો અવાજ બંધ કરી દો, આ તો મોહન ડેલકર છે. કોઈના કહેવાથી કે કોઈના કોઈને કોઈની વોર્નિંગ થી કે કોઈની ધમકી થી હું મારો અવાજ બંધ નહીં કરીશ. રાજનીતિ છોડ દેંગે લેકિન અવાજ છોડેંગે નહીં, અવાજ બંધ નહીં કરેંગે. અરે લડાઈ ચાલુ રાખશો, ચિંતા નહીં કરતા. લોકશાહી છે ને સચ્ચાઈની રસ્તા પર, સચ્ચાઈના રસ્તા પર છે. સાચા કામ માટે અવાજ ઉઠાવીએ છીએ, સાચા કામ માટે લડાઈ કરીએ છીએ. તો ડર કિસ બાત કા, એ એજન્ડા સાથે અને એ કાર્યક્રમ સાથે આપણે ચાલી રહ્યા છે. અને હું મારી ટીમને પણ કહીશ, યોગેશ સોલંકીને પણ કહીશ જે આપણા ડેપ્યુટી સરપંચ છે, હું જુલીબેનને પણ કહીશ, હું ચંદ્રસિંહભાઈને પણ કહીશ, હું રમણભાઈને પણ કહીશ, ઇન્દ્રજીત પરમારને પણ કહીશ, અહીંના મારા જેટલા પણ મારા સાથી છે એ બધાને કહીશ. પત્રકાર બંધુ સે ભી બોલ રહા હું, યે છુપે છુપી બાત નહીં હૈ,
બહારના લોકોને પણ કહીશ, ગામની બહેનોને પણ કહીશ, વડીલોને પણ કહીશ, ચિંતા બિલકુલ નહીં કરતા, કોઈથી ડરવાની જરૂર નથી. લડાઈ આપણે આપણે છેડી છે, લડાઈ જ્યાં સુધી આપણે એ લડાઈ અમે જીતશું નહીં ત્યાં સુધી આપણે ચૂપ નહીં બેસશું. એ આજે આપણે નક્કી કરીને આપણે આગળ વધશું. મારી ફરજ છે, મારી જવાબદારી છે, એ તો પછી એમપી સેના માટેનો ચૂંટાયેલો સેના માટે 10 વર્ષ આ પ્રદેશમાં ઝીરો સ્થિતિ કરી નાખી. આ પ્રદેશ ને લોકો ભૂલી ગયા. દિલ્હી 10 વર્ષ પછી ગયો, 10 વર્ષ પછી એમપી બનીને ગયો. દિલ્હીમાં મેં જોયું કે બિલકુલ શૂન્યાવકાશ, નગર હવેલીનું કોઈ નામ નિશાન નહીં, નરોલીને નગર હવેલીને કોઈ જાણે નહીં, એ સ્થિતિ દિલ્હીમાં. એટલે મારા પાછળના 20 વર્ષનું કામકાજ, 20 વર્ષની મારી મહેનત, ચંદ્રસિંહભાઈ દિલ્હીમાં ઝીરો. એક સમય હતો જયારે હું દિલ્હીમાં એમપી હતો, જે ફાઇલ જતી હતી મિનિસ્ટ્રીમાં દાદરા નગર હવેલીના નામથી, તો અધિકારી વાત કરતા હતા કે દાદરા નગર હવેલી કી ફાઇલ મતલબ મોહન ડેલકર કી ફાઇલ આ રહી હૈ, જલ્દી સે ક્લિયર કરકે દે દેના. આજે મારી સ્થિતિ એવી છે કે નવેસરથી મારે કામ શરૂ કરવું પડ્યું. નગર હવે ભૂલી ગયા લોકો. 10 વર્ષ જે વ્યક્તિઓ દિલ્હીમાં ગયા, એમણે એક પણ જગ્યાએ ના બોલવાની કોઈ અથવા બોલવાની હિંમત કરી, ના કષ્ટ કર્યું, અને સ્થિતિ નગર હવેલીની હા કરી નાખી આપણી. અને એટલા માટે હું તમને ખાતરી આપું છું કે શરૂઆત આપણે કરી દીધી છે બોલવાની, રજૂઆત કરવાની. સમય એવો આવશે અને ટૂંકમાં સમય આવશે કે જ્યાં જે આપણે બોલીએ છીએ, આપણે રજૂઆત કરીએ છીએ, એની સામે સકારાત્મક નિર્ણય થવાના આગળના દિવસોમાં કામ શરૂ થઈ જશે. એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. મારી ઈચ્છા છે કે ગામ એક રહે, નગર હવેલી આપણો એક રહે, આપણા લોકો મજબૂત રહે. આપણે તો ફિરંગીના રાજમાંથી આ પ્રદેશને મુક્તિ અપાવેલી છે, આઝાદી અપાવેલી છે, અને ફિરંગીઓ સામે લડ્યા છે, તો બીજાઓ સામે ઝૂકી જશું શું? એમ માનશો કે ફરી લડાઈ લડી રહ્યા છે આઝાદી માટે, ફરી એક લડાઈ આપણે મુક્તિ માટે લડાઈ લડી રહ્યા છે એમ માનશું, શું ફરક પડશે? એટલે આ પ્રમાણેના કામકાજ આવતા દિવસો, આજે પણ ચાલુ છે, આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે, એની ખાતરી આપું છું. ફરીવાર આટલું માન સન્માન મળ્યું છે મને, મારી પત્નીને. મારી પત્નીને તમે સાફો પહેરાવ્યો. મેં મારી પત્નીને કીધું કે આ સાફો પહેર્યો છે, સાફા જે પહેરાવવામાં આવે છે એનું માન સન્માન એક અલગ હોય છે. આપણું કામ છે, આપણી ફરજ છે એ માન સન્માન આપણે સાચવી રાખીએ, એ આપણી ફરજ છે. અને માન સન્માનને ધ્યાનમાં રાખીને આપણો વ્યવહાર લોકો સાથે હોય, આપણો વ્યવહાર આપણો સંબંધ લોકો સાથે હોય. આટલી મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે, બહેનોએ પણ સાફો પહેર્યા છે, એ બહેનોને પણ આગળના દિવસોમાં ભવિષ્યમાં આપણે સાથે લઈને ચાલી શકીએ, કે આપણી ફરજ છે એ મારી પત્નીને મેં કીધું છે. અને ફરીવાર આદિત્ય એનજીઓને ધન્યવાદ આપું છું અને તેમને ખાતરી આપીશ, ચિંતા નહીં કરતા, તમામ બાબતો તમામ કામો મારા ધ્યાનમાં છે, હું ભૂલીશ નહીં. જ્યારે જ્યારે સમય આવશે, જ્યારે જ્યારે મોકો આવશે, ત્યારે ત્યારે સાચા નિર્ણય આપણે લેશું. અને મહેનત આપણે મહેનત કરવા માટે ચૂંટણી લડ્યા, મેં કીધું તો બધાને કે ચૂંટણી શેના માટે લડીએ છીએ? આપણે જીતવા માટે નહીં, ફક્ત જીતવાનો લક્ષ્ય નથી આપણો, જીતવાની સાથે સાથે લોકોને આપેલા વચનો પૂરા કરવાનો આપણો લક્ષ્ય છે, અને એના માટે આપણે ચૂંટણી લડીએ છીએ. નહીં તો રાજનીતિ છોડીને ચાલી જશે, શું ફરક પડશે? ચૂંટણી લડીએ, લોકોની પાસે વોટ માંગીએ, લોકો આપણને વોટ આપે, તો આપણી ફરજ છે કે લોકોને જે ખાતરી આપેલી છે એના પર આપણે કામ આપણે કરીએ, વિશ્વાસ ઉપર ખરા ઉતરીએ, એ આપણી ફરજ છે. અને એટલા માટે તો 7 ટર્મ ચંદ્રસિંહભાઈ, લોકો મને પૂછે લોકસભામાં જયારે જાઓ ને, તો મને લોકો પૂછે આપ કરતે ક્યા હો કે 7 ટર્મ જીત કે આગે. એમપીઓ પૂછે, સિનિયર એમપીઓ મને પૂછે
અને મારા કાર્યકર્તાને પણ હું એક જવાબ આપું જે એમને જવાબ મેં આપ્યો. મેં કીધું મેરે પાસ 3B હૈ. મેં એમ કીધું બધાને કે વાણી, વ્યવહાર અને વર્તન, યદિ આપકે પાસ 3B હૈ તો આપકી વિક્ટરી પક્કી હૈ. એમને મેં કીધું એટલે મારી ટીમ પણ, મારી ઈચ્છા છે કે આ પ્રમાણે કામ કરે. વિશ્વાસ જાયકો છે એના પર મહેનત કરવાની આપણી ફરજ છે, કોશિશ કરવાની આપણી ફરજ છે. પરિવાર બધાનો આભાર માનીશ. મારે ટૂંકું બોલવાનું હતું પણ એક તો ગઈકાલના પ્રોગ્રામમાં પણ બે શબ્દ બોલવાનો મોકો નહીં મળ્યો. અને થોડો પ્રશાસનનો પણ વ્યવહાર એવો થઈ રહ્યો છે કે જ્યાં લોકોને સાઈડ કરવાનું કામ, લોકોના ઇલેક્ટેડ મેમ્બરને સાઈડ કરવાનું કામ, લોકોને સાંભળવાનું નહીં, અપમાનિત કરીને બહાર કાઢી દેવાના, ઇલેક્ટેડ મેમ્બર સાથે કોઈ કોઈ ચર્ચા નહીં. રમણભાઈ આ બેઠા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, પણ જિલ્લા પંચાયત કેવું કામ કરે છે અને જિલ્લા પંચાયત કોણ કામ કરે છે તે બધાને ખબર છે. આવી સ્થિતિ જ્યાં છે ત્યાં દિલને ઈચ્છા હતી કે થોડું એનો પણ ખુલાસો કરી દઉં, એના માટે પણ બે શબ્દ કહી દઉં. એ મારી ઈચ્છા હતી અને એટલા માટે મેં થોડો સમય તમારો લીધો. હું યોગેશભાઈને કહીશ કે થોડો સમય લીધો છે તો માફ કરજો. અને આદિત્યનજીઓને પણ કહીશ થોડો સમય તમારો પણ મેં લીધો છે. તમારો કાર્યક્રમ લાંબો કાર્યક્રમ હશે. હું તમારી વચ્ચે બેસીશ, તમારી બે ત્રણ આઈટમ તો જોઈશ અને પછી જઈશ, પણ મારા પત્ની એન્ડ સુધી બેસશે. તમારે કઈ ઇનામ આપવું હોય જુલીબેન, તમારી પત્ની દ્વારા ઇનામ આપવાનું કામ કરશે, બરાબર. અને આદિત્યનજીઓને ખાતરી આપીશ કે મારા તરફથી જે પણ સહયોગની જરૂર છે, જે પણ મદદની જરૂર છે, હું તમારી સાથે છું, બિલકુલ ચિંતા નહીં કરતા. તમારો પ્રોગ્રામ ફૂલ સફળ થયો છે અને આગળ પણ સફળ થવા કરવા માટે મારા સાથ સહકારની જરૂર છે, હું તમારી સાથે છું. પરિવાર, તમામ બહેનોને, તમામ જેટલી પણ આપણી મહિલાઓ છે, તમામ નરોલી પંચાયતની બહેનો છે, આ પ્રદેશની બહેનો છે, અમારી મહિલા સંગઠનની બહેનો બેઠી છે, ખરા અલગ અલગ પંચાયતની તમામ બહેનો છે, એ તમામ બહેનોને આજના શુભ પ્રસંગ ઉપર, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર મારા તરફથી શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.